નમસ્કાર અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ જો થાય તો શિક્ષણમાં ઉત્તમ પરિણામો મળે બાળકના રસ રુચિ કૌશલ્ય અનુકરણ શક્તિ અને જિજ્ઞાસાવૃત્તિને ઓળખવા ખૂબ જરૂરી છે મા બાપની આ માટે સૌથી મોટી ભૂમિકા છે આપણે આપણા સંતાનને કેટલા ઓળખીએ છીએ તેની દરેક અવસ્થાઓ વિકાસની પ્રક્રિયાઓ સંવેદનાઓ આવેગોને એક માતા પિતા તરીકે સમજી શકીએ છીએ ખરા પેરેન્ટિંગ એ આજના યુગનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન બની રહ્યો છે મા બાપ બન્યા પછી તેના ઘડતર માટે ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે જે કૃષ્ણમૂર્તિ કહે છે કે એક અજાયબ ઘટના છે કે માણસને વકીલ કે ડોક્ટર થવા માટે ભારે કેળવણી આપવામાં આવે છે જ્યારે મા બાપ થવા માટેના અતિ મહત્વના કાર્ય માટે લાયક થવા એમને કોઈ જ કેળવણી આપવામાં આવતી નથી નારાયણ વિદ્યાવિહારે કેળવણી અને શિક્ષણની આ પડકારજનક ભૂમિકાને સમજવા તેના પુસ્તક સંવાદમાં ચાલુ વર્ષે કેળવણી ક્ષેત્રે શ્રેણી શરૂ કરી છે તેનું આ પાંચમું સોપાન એટલે કે બસો ને પુસ્તક સંવાદમાં શાળાના શિક્ષિકા શ્રીમતી હેમાક્ષીબેન ગોહિલ ડૉક્ટર ઉર્મિલા શાહના પુસ્તક સંતાન સ્કૂલ અને ઘરમાં એના ઉપર ચર્ચા સંવાદ કરશે જેમાં માતા પિતા અને શિક્ષક એ પાયાની ભૂમિકાના શિક્ષણ સ્તંભો છે જેને ડગલેને પગલે મોટી સમસ્યાઓમાંથી પસાર થવાનું રહે છે તે અંગે લેખિકાના અભિગમ વિશે વાત કરશે ગત માસમાં બસો સત્યાવીસમો પુસ્તક સંવાદ આનું નામ તે શિક્ષક ડોક્ટર મોહનભાઈ પટેલના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોના ઇન્ટરવ્યૂ અને તેમનો સર્જનાત્મક અભિગમ શું રહ્યો તે ઉપર માણ્યો હતો ઈશ્વરની ભેટ એવા કોમળ કિલોલ કરતા હસતા રમતા આ બાળકોને શિક્ષણનો ભાર નીચે જે રીતે આજના યુગમાં દબાવી રહ્યા છે તે માતા પિતા તથા શિક્ષકો માટેના મનોમંથનનો પ્રશ્ન અને બાળકો મૂર્જાતા જાય છે તે આજની શિક્ષણ વ્યવસ્થાનો પ્રશ્ન તેઓને ભણવાનું કેમ ગમતું નથી પરીક્ષામાં વધુ માર્ક્સ લાવવા અને પ્રથમ ક્રમાંક મેળવવા ટોપર બનવા માટે મારું સંતાન સર્વશ્રેષ્ઠ જ હોય એ મહત્વાકાંક્ષા હોય છે તેમાં આ પરિસ્થિતિની સંતાનોની વિટંબણા અને મૂંઝવણ કોઈ સમજતું નથી મહામુલા બાળકો આમાં હોમાતા જાય છે તેમનું બાળપણ છીનવી લેવામાં આવે છે આ તે કેવી ભણતરની ગેલછા છા આ તે કેવું ઘડતર આ પુસ્તક બાળક માતા પિતા અને શિક્ષક સાથેના પ્રત્યક્ષ અનુભવને વાચા આપે છે તો ચાલો આપણે આપણા સંતાનોને સમજીએ તેના માટે કાળજી લઈએ તો આ પુસ્તક સંવાદ માણવા શાળા પરિવાર તારીખ એકત્રીસમી ઓગસ્ટને શનિવારે સવારે અગિયાર ત્રીસ કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે